समाचार में आगळ वात करता गुजरात प्रदेश कांग्रेस समिति द्वारा आयोजन करवामां आव्युं छे। तो महत्वना समाचार सामे आवी रह्या छे। मारू बूथ मारू गौरव कार्यक्रम की आज थी शुरुआत करवामां आवी छे। लोक संपर्क थकी पत्रिकाओनुं वितरण पण करवामां आवशे। तो आ वच्चे गुजरातना 1,55,00,000 परिवार ने पत्रिका आपवामां आवशे। राहुल गांधी 8 वचनोनी पत्रिकाओनुं वितरण पण करवामां आवशे। जे प्रकारे गुजरातना 1,55,00,000 परिवार ने पत्रिकानुं वितरण करवामां आवशे। राहुल गांधी 8 वचनोनी पत्रिकाओनुं वितरण करवामां आवशे। तो अंगे महत्वना समाचार सामे आव्या छे। जे प्रकारे गुजरात प्रदेश कांग्रेस समिति द्वारा आयोजन करवामां आव्युं छे। तो आयोजनना रूपे हवे मारू बूथ मारू गौरव कार्यक्रमनी आजथी ज शुरुआत करवामां आवी छे। तो संवाददाता जयेश प्रजापति अपनी साथे फोनोथी जोड़े गया छे। जे प्रकारे वात करीए के राहुल गांधी 8 वचनोनी प्रतिकाओनुं वितरण हवे घरे घरे करवामां आवशे। शुं छे विगत? પત્રિકાઓનું વેચાણ કરશે, લોકો સુધી તેમના નેતાઓ છે, તેમના કાર્યકર્તાઓ જશે અને રાહુલ ગાંધીના 8 વચનો છે તે પત્રિકાઓનું વિતરણ કરશે અને લોકોને સમજાવટ કરશે કે કોંગ્રેસે જયેશ, જે પ્રકારે વાત કરીએ કે હવે ઘરે ઘરે પત્રિકાઓનું વિતરણ કરવામાં આવશે, શું લાગે છે આ વખતે કે વિધાનસભાની ચૂંટણી નજીક છે, એક વખતે કોંગ્રેસ દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે, કેટલી અસર હવે અન્ય પાર્ટીઓ પર પડશે, કેટલું આનો ફાયદો કોંગ્રેસને થતો જોવા મળશે? તમને જણાવી દઉં કે અત્યારની બીજેપી આમ આદમી પાર્ટી છે, તેના રાષ્ટ્રીય નેતાઓ આવીને અનેક સભાઓને અનેક રેલીઓ ગજવી ચુક્યા છે, તો જયારે કોંગ્રેસની વાત કરવામાં આવે, કોંગ્રેસમાંથી અનેક નેતાઓ છે ત્યારે કોંગ્રેસને બાય બાય કહીને બીજા પક્ષમાં ગયા હતા, ત્યારે કોંગ્રેસ પોતાની જે પરિવાર છે તે કોંગ્રેસ નેતાઓને સાચવામાં લેવો હતો, પણ કોંગ્રેસ સફારી રીતે જાગી હતી. જો આ રીતે 1,55,000 લોકોને યુબલું બનીને પત્રિકાઓ કોંગ્રેસના કાર્યકરો આપવામાં આવતું તો કંઈક ને ક્યાંક જોવા જઈએ તો 70% આમાં કોંગ્રેસને ફાયદો થશે. કોંગ્રેસ દ્વારા જે કોંગ્રેસ સરકારમાં હતી ત્યારે જે કાર્યો કરવામાં આવ્યા હતા તેની સમજણ આપશે કે જો ફાયદો આમાં કોંગ્રેસને થઈ શકે છે અને જે બીજી પાર્ટી છે આમ આદમી પાર્ટી ને બીજેપી તેને આનાથી નુકસાન પણ થઈ શકે છે. જી જે સમગ્ર માહિતી બદલ જયેશ આપનો આભાર. તો રાહુલ ગાંધીના 8 વચનોની પ્રતિક્રિયાઓનું વિતરણ કરવામાં આવશે. આ પત્રિકાઓ હવે ઘરે ઘરે પહોંચાડવામાં આવશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે કે હવે આ પત્રિકાઓ ઘરે ઘરે સુધી પહોંચાડવાની શરૂઆત કરવામાં આવી છે.